વડોદરાના તાંદલજા વિસ્તારમાં રસ્તા પર પડેલા મસ મોટા ખાડાને લઈને સ્થાનિકોએ કર્યો છે અનોખો વિરોધ ખાડામાં વૃક્ષારોપણ કર્યું અને ખાડામાં સત્તાધીશોની તકતી પણ લગાવી તકતીમાં કોર્પોરેટર પર કટાક્ષ કર્યો મ્યુનિસિપલ કમિશનરને અનેક રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રજાના પ્રશ્નો રોડ નથી ભાઈ તમે આ રસ્તાને ને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું તમારી કોઈ જરૂર નથી તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી લેવામાં ના આવે એવી અમારી રજૂઆત તો સૌરાષ્ટ્રને જોડતા વાસદ રેલવે ક્રોસિંગ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે મસમોટા ખાડા પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે રોજ સવારે એક કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થાય છે મસમોટા ખાડા જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે તેમજ વાહનોને નુકસાન પણ થાય છે ચોમાસાની ઋતુમાં આ ખાડા દર વર્ષે પડે છે છોટાઉદેપુરના સિંગલા ગામે લોકોએ જાત મહેનત જિંદાબાદનો અભિગમ અપનાવ્યો છે વરસાદમાં રસ્તો એટલો ખરાબ થયો હતો કે ગામમાં આવવું પણ મુશ્કેલ બન્યું હતું અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા લોકોએ તંત્રની રાહ જોયા વગર અડધા કિલોમીટરનો રસ્તો બનાવ્યો તંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ ધ્યાન ન આપતા હોવાનો દાવો કર્યો તો મહત્વનું છે કે જાત મહેનત જિંદાબાદ પરંતુ તંત્ર માટે આ શરમજનક બાબત છે કે લોકોને રસ્તો બનાવવો પડ્યો તો તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે છોટા ઉદેપુરમાં એટલી સમસ્યા છે કે લોકોને જાત મહેનત કરવી પડી ત્યારે તંત્ર શાના પૈસા લે છે શાની પગાર લે છે તે એક મોટો પ્રશ્ન છે જામનગરમાં ફરી હાઉસિંગ બોર્ડનો એક બ્લોક ધરાશાય થયો છે નવી સાધના કોલોની વિસ્તારમાં એક બ્લોક થયો છે ધરાશાય આ વિસ્તારમાં અગાઉ પણ હાઉસિંગ બોર્ડનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી જો કે ચોમાસાને ધ્યાને લઈને મનપાએ બ્લોકને અગાઉ જ ખાલી કરાવતા જાનહાની ટળી હતી તો બ્લોક ધરાશાયી થવાની ઘટનાને લઈને ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સરકારના વાંચી ગુજરાતના અભિયાન વચ્ચે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ પુસ્તક ખરીદાયું નથી સરકાર તરફથી દર વર્ષે ચાર પોઈન્ટ ત્રીસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં એમએસ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ થયા છે એક તરફ લાઇબ્રેરીના સત્તાધીશો નવી ગાઈડલાઇન વગર પુસ્તકો ખરીદવા તૈયાર નથી તો બીજી તરફ અધ્યાપકોએ એક હજાર પુસ્તકોની ખરીદીની માંગણી કરી છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી યુવાનો માટે આયોજિત ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવમાં હાજર રહ્યા આ યુવા કોન્કલેવમાં તેત્રીસ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર છ યુવાનોનું વિશિષ્ટ સન્માન કરાયું મંત્રી માંડવીયાએ યુવાનોને સંબોધ્યા તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર સુડતાળીસમાં આઝાદ ભારતના સો વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે તેમણે પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા માંડવીયાએ યુવાનોને વિવિધ સરકારી યોજનાનો ઉપયોગ થકી વિવિધ ડિજિટલ સ્કિલ શીખવા આહવાન કર્યું એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે પ્લેટફોર્મ ઓપન છે દોઢ કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે તો કલોલ ડ્રગ્સ કેસના તાર સાબરકાંઠાના ઈડર સુધી પહોંચ્યા આરોપી ગૌરાંગને ડ્રગ્સ આપનાર શખ્સ ઈડરના સુરપુરનો રહેવાસી છે સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે વેચનું કામ કરતા ફઝલ મહંમદ મેમણ ઝડપ્યો ગાંધીનગર એસઓજીએ કલોલની હોટલમાં રેડ કરી હતી અને દસ પોઈન્ટ બાણુ લાખની કિંમતના ડ્રગ્સને પકડી પાડ્યું હતું આરોપી ફઝલ મહંમદ મેમણની ચિરોડાથી ધરપકડ કરવામાં આવી જોકે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડી હજુ સુધી અજાણ છે નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજરથી અજાણ ગાંધીનગર એસઓજીનો તપાસનો ધમધમાટ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયો ગંગામાં ડૂબી ગયા વારાણસીમાં માં કાશી વિશ્વનાથ કોરિડોર ની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યો બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત ત્રણ દરવાજા થી પ્રવેશ બંધ કરાયો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ગંગા અને યમુના નદીનું જળસ્તર વધ્યું શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા પહાડી વિસ્તારમાં સતત વરસાદથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીદુર નદી નાળાએ રૌદ્રરૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકા રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા જયપુરના શાહપુરામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી નર્મદા ડેમના નવ દરવાજા ખુલાતા તંત્ર એલર્ટ ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં પ્રવાહ વધ્યો ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા ચાર ગામોને એલર્ટ અપાયું કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના નદી કાંઠે ન લોકોને તાકીદ કરાઈ પાટણના હારીજમાં પણ ધીમે મેઘરાજાનું આગમન શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો હારીજ બોરતવાડા સરવાલ સહિત વિસ્તારોમાં ગીર સોમનાથમાં ફરી જામ્યો વરસાદી માહોલ કોડીનાર સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ કોડીનાર ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો સારા વરસાદ થતા લોકોને મળે ગરમીથી રાહત ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ શૂન્ય બે મીટર પર પહોંચી છે નર્મદા ડેમ અઠ્યાશી ટકા ભરાયો છે સાગર અને ઓમકારેશ્વર ડેમના તીર દરવાજા ખોલી હજુ ચાર લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે એટલે કે બાકી રહેલી ચાર મીટરની સપાટી પણ ભરાઈ શકે છે હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી ત્રણ લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે નર્મદા ડેમમાં ત્રણ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના છ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે પાવર હાઉસમાંથી તેતાલીસ પંચાવન ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ પાવર હાઉસમાં ચૌદ હજાર ક્યુસેક